કવિયત્રી સલાકા, આપતે લિખિત ફ્રોઝન વર્ડ્સ બુકનું આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં વિમોચન થયું. આ બુક લોન્ચિંગ કાર્યક્રમમાં કવિ તુષાર શુક્લ, અમીશ ત્રિપાઠી, જયનારાયણ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. 20 વર્ષીય સલાકાએ તેના જીવનના અનુભવો પર આ બુકમાં કાવ્યો લખ્યા છે. કેન્સર, અક્ષર તથા જીવનમાં હંમેશા વ્યસ્ત રહેતા લોકોએ પોતાના માટે કેમ સમય કાઢવો તેના પર પણ કવિતા લખી છે. યુવા કવિયત્રી સલાકાની આ પહેલી બુક છે જેમણે તેણે સૌથી વધુ સ્ત્રી માટે લખ્યું છે. સાહિત્યનો અભ્યાસ કરતી સલાકાએ આ બુકમાં ઇંગ્લિશમાં લખી છે. સલાકાએ 13 વર્ષની ઉંમરથી જ કવિતા લખવાની શરૂઆત કરી હતી અને આજે ફ્રોઝન વર્ડ્સ બુક લખી છે. અમુક પોઈમ એવી છે કે આપણે જે આપણું બિઝી લાઈફ છે રોજનું, એમાંથી કેવી રીતે પોતા માટે થોડોક સમય કાઢીને પોતા માટે થોડુંક જીવવું જોઈએ એના વિશે છે. બુક મારફતે હું એ જ મેસેજ આપવા માંગુ છું કે પોતાને ક્યારેય ગ્રાન્ટેડ ના લો, પોતાને સૌથી પહેલાં રાખો, પોતા માટે સમય કાઢો અને તમારા આંતરમન માટે વધારે સમય કાઢો બાહ્ય વસ્તુઓ કરતા. પણ જે એક બે કવિતાઓ મેં વાંચી એની ઉંમરના પ્રમાણમાં ઘણી સારી મેચ્યોરિટી છે અને GLF તરીકે અમે બધા જ ઉગતા નવોદિત લેખકો કવિઓને મદદરૂપ થવા માગીએ છીએ, મંચ આપવા માગીએ છીએ અને અમને એમની સાથે જોડાવાનો હંમેશા આનંદ હોય છે.